वातावे जामनगरी करी कि ज्यां 202 केसेस साथे शहरना केसेस मा हवे घटाडो थयो। पुलिस द्वारा रात्रि कर्फ्यू नु जे कड़क अमल छे ते शुरू थई गयो छे, त्यारे खंभाळिया मा वेपारीओ द्वारा स्वयंभू बंध नी जाहेरात कराय छे। लोको पण नियमो नु पालन करी रह्या होय तेवी तस्वीरो अत्यारे त्यांथी सामे आवी रही छे। जामनगर की स्थिति शू है, मारा संवाददाता सचिन पाटिल अत्यार जणाव्या छे। सचिन, विगत मिली रही है कि जामनगर और तेनी आसपासना जे विस्तारों है त्यां हवे लोको स्वयंभू रीते नियमों नु पालन करवा आगळ आवी रह्या छे, जेना कारणे केसेस में घटाडो थतो दिखाई रह्यो छे। अत्यारे विधि जे प्रकारे केसेस सामे आवी रह्या छे, केसेस में गई काले जे छे 200 जेटला केसेस सामे आव्या छे। जे केसेस आव्या छे, स्वाभाविक रीते आ केसेस में वधारो छे अने आ जे वधारो छे वधारामां तंत्र जे छे ए वेक्सिनेशन नी प्रक्रिया छे एना माटेनी जे कामगीरी छे एने वधारे वेग आपी रही छे। अने साथे ज साथे चार खानगी हॉस्पिटल्स छे अने चार खानगी हॉस्पिटल्स सिवाय आयुर्वेदिक कॉलेज जे छे त्यां पण जे कोविड ना जे पेशेंट्स छे एमना माटेनी स्पेशली खास करीने जे व्यवस्था छे व्यवस्था राखवामां आवी छे। અને આ જે વ્યવસ્થા છે વ્યવસ્થા રાખવા પાછળનું કારણ એક જ છે કે જે ઓક્યુપાય બેડ થઈ ગયા છે ત્યારે એના સિવાય જો કેસીસ વધે તો એ કેસીસ વધેલા જે પેશન્ટ્સ છે એમને યોગ્ય અને જરૂરી સારવાર મળી શકે। સ્વાભાવિક રીતે જે પ્રકારે સંક્રમણનો આંકડો વધી રહ્યો છે ત્યારે એને જોતા રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ કર્ફ્યુની અમલબજવણી પણ શરૂ કરી દેવામાં આવી છે। લોકો પણ સહયોગ આપી રહ્યા છે અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ સિવાય લોકો પોતે પણ પોતાની જવાબદારી સમજીને, જેમ કે જામ ખંભાળિયામાં પણ વેપારીઓ દ્વારા સાંજે 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખીને ત્યાર પછી સ્વયંભૂ બંધ પાડવાનો જે નિર્ણય લીધો છે એ પણ આવકાર્ય કહેવાય, કારણ કે આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં લોકો જે છે એ ઓછામાં ઓછા સંક્રમિત થાય અને એ જે સાયકલ છે આ કોરોનાની જે સંક્રમણની એ સાયકલ તૂટે અને એ સાયકલ તૂટ્યા પછી જે કોરોના સંક્રમણ છે એનો આંક પણ ઘટશે અને ત્યારબાદ એને કંટ્રોલમાં લાવવાની જે કવાયત છે કવાયત હાથ ધરવામાં આવશે। જોકે વેક્સિનેશન જે પ્રોસેસ છે એની જે પ્રક્રિયા છે એને વેગ આપવામાં આવી રહ્યો છે જામનગરમાં, અને સાથે જ સાથે જે લોકલ એડમિનિસ્ટ્રેશન છે અને કલેક્ટર જે છે એ પણ સંપૂર્ણ તકેદારી રાખી રહ્યું છે કે ક્યાંય પણ પેશન્ટ્સને કોઈ પ્રકારની તકલીફ ના આવે, એમને સારવારમાં કોઈ પણ પ્રકારની અડચણ ના આવે। વિધિ બિલકુલ સચિન, આભાર આ તમામ જાણકારી બદલ। તો હવે લોકો પણ સજાગ થયા છે અને સાથે તંત્ર પણ એટલું જ સહયોગ અત્યારે આપી રહ્યું છે, પોલીસ પણ કડક અમલ કરાવી રહ્યું છે।